અમદાવાદમાં વગર વરસાદે ભૂવો પડ્યાની ઘટના સામે આવી વરસાદના જવાહરનગરના છાપરાઓ પાસે ભૂવો પડ્યો છે લોકોએ સ્થાનિક કાઉન્સીલરોને રજૂઆત કરી અને અહીં એમસી મકાનોમાં જ ભયજનક મકાનના પોસ્ટર લગાવ્યા છે ભુવા પડવા એ અમદાવાદની જૂની રીત છે પણ વગર વરસાદે ભુવા પડવા એ પણ અમદાવાદમાં દેખી શકાય છે ખાસ કરીને અનેક જગ્યાએ વગર વરસાદે ભુવા છે તે પડતા હોય છે નવ વાર જે જવાહરનગરના છાપરા છે ત્યાં વરસાદ વગર એક મહાકાય ભુવો છે તે પડ્યો છે ભૂવાને લઈને સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો હેરાન થઈ રહ્યા છે તેમનું એવું કહેવું છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ નથી આવ્યો અને એક નોટિસ ચોંટાડી ગયા છે રિપેરિંગ કરવાની જગ્યાએ કે આ મકાન ભયજનક છે ખાલી કરનાર હોય એક જોતાં તે પોતાની અધિકારીઓ પોતાની છટકબારી શોધી રહ્યા છે કેમ કે કંઈ પણ જાનહાની થાય અથવા નુકસાન થાય તો તે મકાનમાં રહે છે તેનું નામ આવે અહીંયા સ્થાનિક છે આપણે એમની સાથે વાત કરીએ શું નામ છે કાકા કેટલા ટાઈમથી ભૂવો છે અધિકારીઓને રજૂઆત કરી શું કહેવામાં આવ્યું હલો મારે મારું નામ સુમાભાઈ છે સુમાભાઈ મફાભાઈ અને હું અહીંયા રહું છું બરાબર આઠમના બીજા દિવસે અહીંયા ભૂવો પડેલો તો અમે સાહેબોને ફોન કરી કરીને કહીએ છીએ એ લોકો આવીએ અને ફોટા પાડીને જતા રહેશે બીજો કોઈ અને નોટિસ બજાવી છે કે તમે ખાલી કરી નાખો બરાબર હવે મારા નાના નાના છોકરા છે બે હવે એ લાઇટનો કે ડેકી બી અંદર પડી જતી અમે ફોન કર્યો તો એ તો રિપેર કરી ગયા પણ આ લોકો કોઈ રિપેર કરતા નથી ખાસ રિપેરિંગ ની વાત કરવામાં આવે રિપેરિંગ કરવામાં આવે રિપેરિંગ કર્યું કે શું કીધું રિપેરિંગ કરવાનું રિપેરિંગ તો કશું કર્યું નહીં ખાલી જે પાણીના વાળા માણસો હતા એને બે બૂચ મારી ગયા ખાલી તાનું આજે તો કોઈ આવ્યું જ નહીં રિપેરિંગ કરવા કોઈ નથી બેન છે બેન શું કહેશો કેટલા ટાઈમથી આ ભૂવો પડ્યો છે શું કહી રહ્યા છે અધિકારીઓ જન્માષ્ટમીના બીજા દિવસે ભૂવો પડ્યો છે સવારે સાડા નો બેરિકેટ માર્યા છે એમના બચાવથી પહેલાં ભૂવો પડ્યો તો બાર મહિના પણ નથી થયા એ લોકોએ ટેન્ડરો પાસ કરીને એમના બચાવમાં અમને હેરાન કરે છે પબ્લિકના ના પાપે પબ્લિક હેરાન થાય છે છાપરાવાળા જેમાં એમાં આટલા બધા ભૂવા પડ્યા છે બાર મહિનાથી હજી આ રિપેરિંગ કરે નહીં થયા હવે અત્યારમાં અમે ફોન કર્યો તો ફોન કર્યો કે અમને એવો જવાબ મળ્યો છે કે પેલા જે રિપેર કર્યો તો એ લોકો આવશે હવે જ્યારે આવે તારે ખરા અમારા તો એમના પાપે અમારે મરવાનું અમારા છોકરાનું ખાડામાં પડવાનું છે તમને દ્રશ્યો બતાવવા માંગીશ જે મકાન છે મકાનની મક મકાનની મકાનની આજુબાજુમાં જે ભૂવો પડી ગયો છે સ્થાનિક લોકો છે સ્થાનિક લોકોને રહેવું છે તે રહેવું પાપ સમાન થઈ ગયું છે કેમકે ખાસ કરીને જે બાળકો હોય છે અથવા વડીલો હોય છે તેમને પડી જવાની શક્યતા અહીંયા વધી જતી હોય છે અને એમસી એ પોતાનું પાપ છુપાડવા માટે અને કોઈ નુકસાન ના પહોંચે તેની માટે એક ભયજનક ચેતવણી લગાવી દીધી છે એ લોકોનું એવું કહેવું છે કે એમસી દ્વારા રિપેરિંગ કામ તો કરવામાં નથી આવ્યું પરંતુ કે ખાસ કરીને જોવા જઈએ તો ખાલી જે ભયજનક સ્ટીકરો ચોંટાડી દીધા છે તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે પહેલાં જેણે રિપેરિંગ કર્યું હશે એ રિપેરિંગ થશે એટલે જોવા જઈએ તો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સૌથી મોટી મોટી વાતો કરતા હોય છે ત્યારે આ રીતના ભૂવાથી કોઈને નુકસાન થશે અથવા કોઈ માનહાનને નુકસાન થશે તેનું જવાબદાર કોણ છે એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે કેમેરા પર્સન મુકેશ ઠાકોર સાથે જયેશ પ્રજાપતિ ગુજરાતી અમદાવાદ